હાલો દોસ્તો, મારી ચેનલ સોલાર કુકિંગ વિથ નીતિનમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં સૂર્ય કુકરમાં થતી રસોઈની જાણકારી ગુજરાતીમાં આપવામાં આવે છે અને અમારા રજૂ કરેલા વિડીયો જો તમને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. મારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે વિડીયો ચાલુ કરીશું. મિત્રો, આજે આપણે છોલે ચણાનું શાક બનાવશું, એ પણ સૂર્ય કુકરની અંદર અને સૂર્ય કુકરની મદદથી. તો છોલે ચણામાં જોઈતી સામગ્રી આપણે જોઈ લઈએ. આ છોલે ચણા લીધા છે 1 વાટકી, એમાં બટેટા છે 2 નંગ મીડિયમ સાઇઝના, ટમેટા છે 3 નંગ મીડિયમ સાઇઝના, ડુંગળી છે નાની સાઇઝ છે એટલે મેં વધારે થોડીક લીધી છે, મરચું છે, મરચાંમાં મરચાંને બદલે ગ્રીન મરચું પણ ચાલે, રેડ છે એટલે રેડ મેં આપણે ઉપયોગ કરીશું, અને મરચી પણ ચાલે ઝીણી, અને આદુનો 1 ઇંચ આદુનો ટુકડો છે. મસાલા માટે બાદિયા છે, લવિંગ 2, તજ એટલે 2 પીસ, તજપત્તા અને મરચાં સૂકા લાલ, અને આની અંદર સૂકો મસાલો જેમ કે હળદર, ધાણાજીરું, ચટણી આ બધી વપરાતી હોય છે એ આપણે વઘાર ટાણે જોશું. હવે આપણે સર્વપ્રથમ પહેલાં તો ચણાને ધોઈ અને રાત્રે પલાળી દઈ અને સવારે આપણે એને પાણી કાઢી અને આગળની પ્રક્રિયા કરશું. ચણાને પાણીથી ધોઈ લેશું અને ત્યારબાદ આપણે એને પલાળી લેશું. હવે ચણાની અંદર આપણે 1 ગ્લાસ પાણી એડ કરીશું. આ ચણાને હવે આપણે રાતભર પલાળી રાખશું. હવે તમે જોઈ શકો છો કે આપણા ચણા રાતભર પલળી ગયા છે. હવે એમાંથી આપણે પાણી કાઢી લેશું. આ રીતે હવે આપણા ચણા પલળી ગયા છે કમ્પ્લીટ રીતે. હવે આપણે સબ્જીને કાપી લઈએ. હવે આપણે બટેટાને છાલ ઉતારી અને કટ કરી લઈએ છીએ બટેટાને. આ રીતે બટેટાની આપણે છાલ ઉતારી લેવાની છે અને હવે એને આપણે કટ કરી લઈએ. આ રીતે બટેટાનું કટિંગ કરી લેવાનું છે અને હવે તેને આપણે સૂર્ય કુકરના ડબ્બામાં મૂકીએ. એક ગ્લાસ પાણી રેડી દે.
આ રીતે પાણી મૂકી આપણે સૂર્ય કુકરમાં મિત્રો આજે આપણે છોલે ચણાનું શાક બનાવવાનું છે સૂર્ય કુકરની અંદર. તો આપણે છોલે ચણાને ધોઈ અને કમ્પ્લીટ કરી લીધા છે, પલાળેલા છે રાતભર. હવે તેને આપણે સૂર્ય કુકરની અંદર 1 કલાક માટે મૂકી દેશો રેતે બાફવા માટે. અને બટેટાના કટકા પણ મૂક્યા છે, એને પણ આપણે 1 કલાક માટે મૂકી દેશો. આમાં જોઈ રહ્યા છો, હવે 1 કલાક માટે આપણે એને મૂકી દઈએ. હવે 1 કલાક બાદ આપણે ફરી જોશું ત્યાં સુધી આપણે આપણી આની ગ્રેવીનો બધી સામગ્રી રેડી કરી લઈ. 1 કલાક બાદ ફરી આપણે સૂર્ય કુકરની અંદર જોઈ લઈશું. સર્વપ્રથમ આપણે આ ચીલી કટરની મદદથી ગ્રેવી માટેની સામગ્રી કટ કરી લઈશું. તો ચીલી કટરમાં સર્વપ્રથમ આપણે મરચાંને, લાલ મરચાંને આ રીતે કટિંગ કરી અને લાલ મરચાંને ચીલી કટરની મદદથી આદુને આ રીતે છોલી લેશું. અને હવે આપણે એને ચીલી કટરની અંદર એડ કરી દેશું અને આદુને પણ એ રીતે કટ કરી લેવાનું છે. આદુને પણ આ રીતે આપણે કટ કરી લેવાનું છે. આદુ અને મરચાંની આપણી પેસ્ટ થઈ ગઈ. હવે ટમેટાને કટ કરી લેશું. ટમેટાને પણ આપણે ચીલી કટરની અંદર આ રીતે કટિંગ કરી અને કટ કરી લેશું. એકદમ સરસ ફ્રેશ અને કડક ટમેટા લેવાના છે. આપણું કટિંગ છે વ્યવસ્થિત રીતે. ટમેટાની પણ આ રીતે આપણે પ્યુરી કરી લેવાની છે. અને હવે ડુંગળીની પણ આ રીતે આપણે, મેં આ તમે જોઈ શકો છો કે 3 ટમેટાની આપણે પ્યુરી કરી છે. ડુંગળીને આપણે કટ કરી લેશું. તેને પણ ચીલી કટરની મદદથી આપણે બધી ડુંગળીને કટ કરી લેશું. તમે જોઈ રહ્યા છો બધી ડુંગળીને આપણે આ રીતે ચીલી કટરની મદદથી કટ કરી લેશું. ડુંગળીને પણ આ રીતે આપણે ચીલી કટરની મદદથી કટ કરી લેવાની છે ઝીણી ગ્રેવી માટે. આપણો લગભગ ગ્રેવીનો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે સૂર્ય કુકરમાં જોઈ આવશું. 1 કલાક જેવો ટાઈમ થવા આવ્યો છે. તો આપણું છોલે ચણા અને બટેટા જે મૂક્યા છે એ હવે બોઈલ બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો કે આ પ્રમાણે મેં પરફેક્ટ ગ્રેવીની સામગ્રી બધી તૈયાર કરી લીધી છે. અને હવે આપણે સોલાર કુકરમાંથી છોલે ચણા અને બટેટા બફાઈ ગયા છે તો તેને આપણે કાઢી આવીએ. મિત્રો 1 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે સોલાર કુકરની અંદરથી છોલે ચણા અને બટેટા બફાઈ ગયા છે તેને કાઢી લેશું. જોઈ રહ્યા છો
બટેટા મેં કાઢી લીધા છે. છોલે ચણા કમ્પ્લીટ છે. હવે આની અંદરથી આપણે પાણી કાઢી લેશું. આ રીતે હવે છોલે ચણાની અંદરથી પણ પાણી આપણે કાઢી લેશું. આ રીતે આપણે પાણી કાઢી લેવાનું છે છોલે ચણાની અંદરથી અને આલુની અંદરથી. હવે આપણે આગળની પ્રક્રિયા જોશું. આપ જોઈ શકો છો કે આ આપણી બધી વઘારની સામગ્રી છે. બાદિયા, લવિંગ, તજપત્તા અને મરચાં સૂકા આ આપણે વઘારની અંદર વાપરવાના છે. મેં લસણ નહોતું વાપર્યું. આપણે લસણની ચટણી વાપરવાની છે, એટલે આ લસણની ચટણી બનાવેલી છે તે છે. અને મસાલાની અંદર આપણે સૂકું મરચું, ધાણાજીરું પાવડર, હિંગ, જીરા અને હલ્દી પાવડર આ બધું આપણે વાપરવાનું અત્યારે વઘારની અંદર છે. અને આ રીતે આપણે ટમેટાની પ્યુરી, આદુ મરચાંની પેસ્ટ અને ડુંગળીની પ્યુરી આ આપણે ચીલી કટરની મદદથી બનાવી લીધી છે. હવે આગળ આપણે એક પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ મૂકી અને આપણે તેલ ગરમ કરશું. ગેસ મેં ચાલુ કરી દીધો છે. આ ગેસ ઉપર મેં પેન મૂકી છે અને એની અંદર 2 ટેબલ સ્પૂન તેલ આપણે એડ કરશું. એક, બે. તેલ આપણું આવી ગયું છે એટલે તેમાં 1 ટેબલ સ્પૂન આપણે જીરું નાખશું. જીરું આપણું જીરું થઈ ગયું છે એટલે મરચાં આ રીતે નાખી દઈશું. સૂકા મરચાં, બાદિયા, તજપત્તા, તજ લવિંગ અને હવે આની અંદર આપણે ડુંગળી છે તે એડ કરી દઈશું. ડુંગળીને એકને જ આપણે ચોળવવાની છે. હલકી રેડ બ્રાઉન થાય એટલે આપણો આની ગ્રેવીનો મસાલો કમ્પ્લીટ છે. હવે આની અંદર આપણે આદુ મરચાંની આ પેસ્ટ બનાવેલી છે તે એડ કરી દઈશું. અને તેને આપણે મિક્સ કરી લેશું. અને હવે એની અંદર 1 ટીસ્પૂન લસણની ચટણી ઉમેરશું. 1 ટીસ્પૂન એને પણ મિક્સ કરી લેશું. અને હવે એની અંદર આપણે ટમેટો પ્યુરી આપણે ચીલી કટરની મદદથી બનાવેલી છે તે એડ કરશું. એને પણ મિક્સ કરી લેવાની છે. હવે આની અંદર પડતા ડ્રાય મસાલા એટલે કે જીરા પાવડર 1/2 ટીસ્પૂન
હલ્દી પાવડર હાફ ટીસ્પૂન અને ચીલી પાવડર હાફ ટીસ્પૂન અને બારીક ચીલી પાવડર હાફ ટીસ્પૂન. અને મીઠું આપણે એડ કરશું સ્વાદ અનુસાર. જોઈ રહ્યા છો, હવે આપણે આ છોલે ચણાની ગ્રેવી તૈયાર છે એકદમ. હવે આ છોલે ચણાને ગ્રેવીને આપણે છોલે ચણાની અંદર એડ કરી દઈશું સૂર્ય કુકરના ડબ્બામાં. આ રીતે આપણે એડ કરી શકશું. હવે ફ્લેમને આપણે બંધ કરી દઈએ. હવે એની અંદર આલુ ઉમેરશું, બટેટા નાખશું એક, જે બટેટાને આપણે ઝીણા કટકા કરી અને બાફી લીધા હતા તે. અને હવે તેને બધાને મિક્સ કરી લેશું આ રીતે. આ છોલે ચણાનું શાક આપણે 2 થી 3 વ્યક્તિ માટેનું બનાવેલું છે. હવે આમાં પાણી નાખશું. અડધા ગ્લાસ જેટલું અને હવે આને મિક્સ કરી અને આપણે સૂર્ય કુકરને અંદર મૂકી દેશું 1.5 કલાક માટે, કારણ કે આજે સૂર્યનું ટેમ્પરેચર ઓછું છે એટલે 1.5 કલાક માટે મૂકશું. કે આપણા છોલે ચણા એકદમ પરફેક્ટ રીતે પાકી જાય અને ટેસ્ટફુલ થઈ જાય. હવે છોલે ચણાના શાકને આપણે ફરીથી 1.5 કલાક માટે સૂર્ય કુકરની અંદર મૂકશું, કારણ કે આજનું તાપમાન જોઈતું હોય એના કરતાં ઘણું ઓછું છે એટલે 1.5 કલાક માટે મૂકશું. અંદર 1 કલાક માટે આપણે એને બાફવાનો ટાઈમ હોય છે અને 1 કલાક કે 1.25 કલાક જેટલો આપણો ફરીથી શાક વઘારી અને પછીનો ટાઈમ હોય છે. આપ જોઈ શકો છો કે આ આપણે સૂર્ય કુકરની અંદર 1.5 કલાક જેવો ટાઈમ લાગશે શાક બનતા આપણું છોલે ચણાનું. તો મૂકી દઈએ આપણે સૂર્ય કુકરમાં અને બરાબર હવે સેટ કરી લઈએ થોડુંક. હવે આપણે 1.5 કલાક બાદ ફરી જોશું. મિત્રો, હવે આપણે છોલે ચણાનું શાક કમ્પ્લીટ થઈ ગયો છે. તો જોઈ લઈએ. જોઈ રહ્યા છો કે છોલે ચણાનું શાક એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે, સુપર અને ફાઇન. હવે આપણે એને ગ્રેવી પણ મારી સરસ રીતે સેટ થઈ ગઈ છે આની અંદર એકદમ સરસ અને ટેસ્ટમાં બી સરસ છે આ છોલે ચણાનું શાક. તો હવે આપણે એને સૂર્ય કુકરની અંદરથી કાઢી લેશું. મિત્રો, આપણું છોલે ચણાનું શાક કમ્પ્લીટ છે. તમે જોઈ રહ્યા છો કે આ છોલે ચણાનું શાક આપણે બનાવ્યું છે
તેને આપણે ભટુરે બનાવીને પણ ખાઈ શકીએ અને ચપાટી સાથે પણ ખાઈ શકીએ. એ રીતના આપણે છોલે ચણા બનાવેલા છે. છોલે ચણા એકદમ સરસ અને ટેસ્ટી થયા છે. તો હવે આપણે એને સર્વ કરી શકીએ.